સ્ટાર્ટ હાલના કેસમાં આંખ ત્રેવીસની જુબાનીમાં ફરિયાદી વધુમાં જણાવે છે કે પોલીસે ફાયર બ્રિગેડને કૂવામાંથી લાશ કાઢવા માટે ફોન કરેલો પરંતુ ફાયર બ્રિગેડ આવેલ નહીં તેથી ગામના લોકો ખાટલો અને દોરડું લઈને આવેલા અને તેડા તેના વડે બંને છોકરાઓની લાશ કૂવાની બહાર કાઢેલ તેઓએ તેની પત્નીને શું બનાવ છે તે અંગે પૂછતા તેણીએ કહેલ કે રમેશે તેણીને ઝાડવા સાથે બાંધેલ અને પછી રમેશે તેના બંને છોકરાઓને કૂવામાં ફેંકી દીધેલા તેઓની પત્ની અને રમેશ બંને એકબીજાને ઓળખે કારણ કે રમેશ તેઓના ઘરની પાસે રહેતો હતો અને રિક્ષા ચલાવતો હતો અને તેઓના ઘરે અવારનવાર આવતો હોવાથી તે રમેશને ઓળખે છે બાઘલા ગામે તેના કે તેની પત્ની શીતલના કોઈ સગા સંબંધી રહેતા નથી તેની પત્ની રમેશ સાથે કેમ ગયેલી તે અંગે પૂછતા તેણીએ જણાવેલ કે રમેશે તેને બેન માનેલી છે એટલે તે તેની સાથે ગયેલી પછી કહે છે કે તેની પત્ની રમેશ સાથે તેણી ભાગી ગયેલ હતી અને તેથી બંને છોકરા તેઓને નડતા હતા તેથી બંને છોકરાઓને કૂવામાં ફેંકી દીધેલા તેની પત્ની તેની સાથે અવારનવાર ઝઘડો કરતી આ ઝઘડો પૈસા બાબતે થતો તેની પત્નીનો સ્વભાવ રમેશ ભાઈ સાથે તે તેઓની બાજુમાં રહેવા આવ્યા ત્યારથી બદલાયેલો બદલાયેલો જોવા મળતો હતો તેઓ ઘરે ન હોય ત્યારે રમેશ તેના ઘરે અવારનવાર આવતો અને આજુબાજુવાળાઓએ કહેલું કે તમે ઘરે ન હોય ત્યારે રમેશ તમારા ઘરે આવે છે તેની પત્નીને રમેશ શું કામ ઘરે આવે છે તેવું પૂછતા તેણીએ કહેલ કે રમેશ તેનો ભાઈ છે તેથી ઘરે આવે છે તેની સમયે અવારનવાર ઝઘડા અંગેની કોઈ ફરિયાદ તેઓએ ક્યારેય કરેલ નથી તેઓના ઘર પાસે રમેશ રહેવા આવ્યો તે પહેલાં આકોલા પાસે રહેતો તેવું તેમને જાણવા મળેલું તેઓના ઘર પાસે રમેશ એના ભત્રીજા રમણીકની ઓળખાણથી ભાડે રહેવા આવેલો રમેશ રહેવા આવ્યો તે પછી તેની રિક્ષા તેઓ ચલાવતા હતા અને તેઓ રોજના બસો રૂપિયા રિક્ષાના ભાડા તરીકે આપતા હતા રિક્ષા ભાડું આપવા માટે તેઓ કોઈક વાર રમેશના ઘરે જતા અને કોઈક વાર રમેશ તેઓના ઘરે આવતો બનાવના પાંચ મહિના પહેલાં મકરસંક્રાંતિના રોજ કોઈ બનાવ બનેલ નહીં મૂળ બનાવના પાંચ છ મહિના પહેલાં તેઓએ દવા પીધેલી તેઓની પત્ની સાથે ઘરમાં પૈસા બાબતે અને આરોપી નંબર બે તેઓના ઘર પાસે રહેવા આવેલો તે દવા પીવાનું કારણ હતું તેઓ સારવાર લીધા પછી ઘરે આવેલ ત્યારે તેની પત્ની તેની સાથે થોડા દિવસ રોકાય અને પછી ભાગી જતી હતી તેઓએ આ ગુનાની ફરિયાદ લાલપુર પોલીસ સ્ટેશનમાં કરેલી આ ફરિયાદ તેઓએ તેની પત્ની શીતલ તથા રમેશ ઉપર કરેલી તેઓએ તેમાં સહી કરેલી છે તેઓ કોર્ટ રેકર્ડમાંથી અસલ ફરિયાદ જોઈને જણાવે છે કે તેમાં તેઓની સહી છે જે તેઓ ઓળખી બતાવે છે જે અસલ ફરિયાદ આ કામે આંખ છપ્પનથી રજૂ કરવામાં આવેલ છે આરોપીઓ કોર્ટમાં હાજર હોય તેઓને સદર સાહેબ ઓળખી બતાવે છે તેઓને મુદ્દામાલ આર્ટિકલ નંબર દસ બતાવવામાં આવે છે તેમાંથી ચાર ફોટા નીકળેલા છે તે જોઈને કહે છે કે તેમાં એક ફોટામાં તેની પત્ની તેઓ તેનો દીકરો યશ અને એક ફોટો કે જેમાં એકલો છોકરો છે તે તેના દીકરા યશનો ફોટો છે સ્ટોપ